કેમ છો બાળકો? આપણે અગાઉના વિડિયોની અંદર પાર્ટ 5 કોરો કાચનો વિમોચન એનો ભાગ 1 આપણે જોઈ ગયા. તો એની અંદર આપણે સરસ મજાનું ગીત હતું, પછી બે રંગની વાર્તા હતી અને એક હતી ચાંદો પકડ્યો, એની પણ આપણે વાર્તા જોઈ. હવે એ જ પાર્ટની અંદર ભાગ બીજાની અંદર એમાં પણ પહેલા આપણે એક ગીત જોઈશું. મારા ફળિયાને લીમડે પોપટ રમે, શું કહે છે કે મારા ફળિયાની અંદર જે લીમડાનું ઝાડ છે ત્યાં પોપટ રમે છે. એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાક, શું કહે છે? એની ગોળ ગોળ આંખ છે અને લીલી લીલી પાક છે. એ તો ગોળ કણે ઉડતો સૌને ગમે, શું કહે છે? પોપટ છે એ બોલે બરાબર છે, આપણે એને જેમ બોલતા શીખવાડીએ એમ એ માણસને જેમ થોડું ઘણું બોલતા કઈ શીખે અને એને તમે બોલાવો એટલે એને આવડે ખરા. એટલે શું કહે છે? એ તો બોલ તો ને ઉડતો સૌને ગમે, એટલે બોલી પણ ગમે અને એ ઉડે છે ત્યારે પણ એ ગમે. મારા ઘરની આંગણે ચકલી રમે, બરાબર છે. તો ફળિયામાં શું શું છે? તો કે લીમડાના ઝાડ ઉપર છે પોપટ રમતો હોય અને ઘરના આંગણામાં છે એ ચકલી રમે. એની ઝીણી ઝીણી આંખ, ચકલીની આંખ પણ કેવી છે? ઝીણી ઝીણી. એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. પોપટ કરતા ચકલી છે, ચકલી છે એ પક્ષી નાનું છે, બરાબર છે. પોપટની સરખામણી ચકલી કેવી છે? નાની છે. એટલે એની આંખ પણ ઝીણી છે, એની પાંખ પણ કેવી છે? નાની નાની. એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે. હવે તમે જુઓ પોપટની વાત થઈ, બરાબર છે, અને પછી શું વાત આવે? ચકલી કેવી છે? નાનકડી. હવે અહીંયા આવે છે બેન, બેન કેવી છે? નાનકડી. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાળી કાળી બોલી, બરાબર છે. નાનું બાળક હોય એ બોલે પણ બહુ મીઠું બોલે, તો કાળું કાળું બોલે જે આપણને સૌને ગમે. એની આંખ ગોળી ગોળી, એ તો રમતી રમસ્તી સૌને ગમે. નાનું બાળક હોય એ ગોળું હોય, બરાબર છે. એની આંખોમાં જે નિર્દોષ છુપાયેલી હોય છે, એટલે શું કહે છે? એની આંખ એકદમ ગોળી છે, એની બોલી કેવી છે? એકદમ વાલું વાલું બોલે, કાયું વાલું બોલે, એ બધા એનું મન મોહી લે. એ તો રમતી ને હસતી સૌને ગમે. એ હસતી ને રમતી હોય ત્યારે સૌને ગમે છે. તો બાળકો આ ગીતની પછી સરસ મજા બીજું એક સમૂહમાં ગીત આવે છે, એ આપણે જોઈએ છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 76 ઉપર આપેલું છે, બરાબર છે. એની ઈ જે કાવ્ય છે એ એક કાચબાનું છે, લપલપ્યો કાચબો તમે પાઠો સાંભળ્યો જ હશે. તો આપણે એ જોઈએ. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપ્યો, બરાબર છે. કાચબો હતો એનું નામ શું હતું? તો કે ટપ્પુ. અને એની અટક કઈ છે? તો કે લપલપ્યો. આખો દિવસ પાણીમાં રહી ફર્યા કરે, છબછબિયા કર્યા કરે, બરાબર છે. કાચબો છે એ ક્યારે? તો કે પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ રહે. પણ આજે ટપ્પુ છે એ આખો દિવસ પાણીમાં પડ્યો રહે અને પાણીની અંદર છબછબિયા કરે. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે. એક દિવસ સવારની પોરમાં ટપ્પુ છે ને સાવ નવરો થઈને, બરાબર છે, પાડે બેઠો છે. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢળે. હવે જ્યારે ટપ્પુ છે એ પાડ ઉપર નિરાંતે બેઠો છે, તો પાણીમાંથી જ્યારે બહાર નીકળ્યો હોય ત્યારે એ ભીનું હોય, એટલે એના શરીર ઉપર જે પાણી હોય, બરાબર છે. એને તો એને તમે જોયું હશે કે કાચબાનું જે કવચ હોય કેવું જે લીસ હોય છે, એટલે પાણીના જે પણ ટીપા હોય એ ધીરે ધીરે લસરી જાય, બરાબર છે. આકાશ એથી ઉતરી ત્યાં તો એક વાદળી ઘોડી લેવામાં, આકાશ ઉપરથી એક વાદળ છે ઈ આવે છે, પણ કેવી આવે છે? ઘોડી. જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. પેલા તો નિયમ લે કે આકાશમાંથી છે ને એ ધોળું વાદળ નીચે ઉતર્યું છે, પણ એને હજી થોડું ધ્યાનથી જોયું, બરાબર છે. એને એ પેલા તો જોયેલું ત્યારે એને વાદળ જેવું લાગ્યું, પણ એને જેટલું ઝીણવટથી જોયું તો ત્યારે એને શું લાગ્યું? કે આ તો એક હંસની ટોળી છે. ટપુએ સપનું જોયેલું માનસ
खुली गई।
बजार में जे साफ अमे कई नोती लेती सी शू के छे बजार में जानो शॉपिंग में એને હંસો ને કીધું મારે તમારી સાથે આવું છે અને હંસો પાસે પ્રોમિસ લીધું અને બજારમાં જે બધી વસ્તુ ખરીદી છે ખરીદી તો એમાં એને ફક્ત સીમ નહોતી ખરીદી પણ સાથે સાથે એને પેરાસુટ પણ લીધો કેમ કે એને પોતાના સ્વભાવની ખબર હતી ટપ્પુભાઈ ટપ્પુ બજારમાં જે સાઈ અમે કઈ નહોતી લીધી સીમ ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ શું કહે છે કે મેં કઈ આ સીમ જોઈને નહોતી સીમ એટલી નહોતી લીધી પણ હવામાં गंगाजी में नहाया खाधु पीधु राज